જસદણ તાલુકાના કોઠી ગામે પીજીવીસીએલની ઘોર બેદરકારીના કારણે ગાયને વીજ શોક લાગતા ગાયનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજતા પીજીવીસીએલની બેદરકારી ભરી કામગીરી સામે ગૌપ્રેમીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો અને આ બનાવ અંગે જવાબદાર અધિકારીઓ દ્વારા પોતાનો લૂલો બચાવ કરતા ગ્રામજનોમાં ભારે નારાજગી ઉઠવા પામી હતી અને જવાબદારો સામે ધોરણસરના પગલાં ભરવા માંગ કરવામાં આવી હતી. જસદણ તાલુકાના કોઠી ગામે આવેલ સરકારી શાળાની બાજુમાંથી એક માલધારી સવારે પોતાની ગાય લઈને નીકળતા રસ્તાની બાજુમાં જ આવેલ ટીસી નજીક પહોંચતા અચાનક ગાયને શોક લાગ્યો હતો અને તેના માલિક વેલાભાઈ ચનાભાઈ માલધારી શોકથી બચવા માટે કૂદકો મારી દૂર ચાલ્યા ગયા હતા, પરંતુ ગણતરીની મિનિટોમાં જ તેની નજર સામે ગાય વીજ શોકને કારણે તરફડિયા મારી મોતને ભેટી હતી. આ બનાવ અંગેની જાણ ગામના જાગૃત લોકોને થતાં ગભરુભાઈ ખાચર સહિતના ગૌપ્રેમીઓ બનાવ સ્થળે ભેગા થઈ ગયા હતા અને આ બનાવ અંગે પીજીવીસીએલના જવાબદાર અધિકારીઓને ફોન કર્યા હતા, પરંતુ એક પણ અધિકારીએ ફોન ઉપાડ્યો નહીં અને ગાય મોતને શરણે ગઈ. આ બનાવથી ગૌપ્રેમીઓમાં પીજીવીસીએલની બેદરકારી સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો અને કલાકો બાદ પીજીવીસીએલના નાયબ ઇજનેર ડીકે જેઠવા સહિતનો સ્ટાફ બનાવ સ્થળે દોડી આવ્યો હતો અને ઉલટા ચોર કોટવાલ કો દંડેની માફક ગાયના માલિક સાથે જીવાજોડી કરવા લાગ્યા હતા અને પોતાનો લૂલો બચાવ કરવાના પ્રયત્નો કર્યા હતા. જ્યાં આ બનાવ બન્યો હતો તેની બાજુમાં એક સરકારી શાળા પણ આવેલી છે અને ગામના નાના નાના બાળકો ત્યાં અભ્યાસ અર્થે આવે છે અને પ્રાથમિક શાળા તથા આંગણવાડીના મકાનની બાજુમાં જ આ સબસ્ટેશન આવેલ છે અને આ રસ્તો ગામ લોકો ગામના પ્રાણીઓને ચાલવા માટેનો આ એક જ રસ્તો છે, છતાં આ રોડની નજીક જ આ સબસ્ટેશન આવેલ છે જેથી ભણવા આવતા બાળકો તેમજ આ રોડ ઉપરથી પસાર થતા દરેક જીવનું જોખમ છે, જેથી આ ગંભીર બાબતોને ધ્યાને લઈ સબસ્ટેશન ફરતે સેફ્ટી તાર ફેન્સિંગ કરવા અને પીજીવીસીએલના બે જવાબદાર અધિકારીઓ સામે ધોરણસરના પગલાં ભરવા ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે શું બેદરકારી દાખવનારા પીજીવીસીએલના કર્મચારીઓ સામે જવાબદાર અધિકારીઓ પગલાં લેવાશે ખરા, શું પીજીવીસીએલ દ્વારા સબસ્ટેશન ફરતે સેફ્ટી તાર ફેન્સિંગ કરાવાશે ખરા, કે પછી કોઈકના લાડકવાયોનો જીવ છીનવાય તેની રાહ જોવાશે. શું પીજીવીસીએલની બેદરકારીના કારણે મોતને ભેટેલી ગાયના માલિકને પીજીવીસીએલના અધિકારીઓ ન્યાય અપાવી શકશે ખરા, કે પછી માત્ર આંખાળા કાન કરશે, તે તો આવનારો સમય જ બતાવશે. દીપક રવિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જસદણ.